ગુડ ઇવનિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સેક્શન સી ની અંદર સૌથી ફંક્શન આવે છે આપણે એક પેપર સોલ્વ કર્યું છે આપણને ખબર છે કે ફંક્શનમાં જ આપણે આગળ વધવાનું છે તો આર યુ રેડી લેટ્સ ગો ટાઈમ બરાબર છે થઈ ગયો છે બધા જોડાવાના છે જોડાઈ ગયા છે

છી નહીં હો છી ના આવે સી આવે પછી છે ધબો ઘડિયાળ વસ્તુ છે વસ્તુ પછી વીચ ઉપયોગ થયો તો કઈ વર્ણન કરે છે પણ વ્યક્તિનું વર્ણન નથી ને વ્યક્તિ નથી અહીંયા વસ્તુ પછી વીચ છે વીચ યોર ફાધર હેઝ ગીવન યુ ઇઝ વેરી બ્યુટિફુલ તમને ઘડિયાળ જે તમારા પપ્પા આપે છે બહુ સુંદર છે મતલબ વસ્તુનું વર્ણન થયું તો ડી ચૌદરીસ માં આમાં શું આવશે ડી पची जो हेलो हाउ आर यू हाय थैंक यू सॉरी इट्स ओके आप बता शब्द सुबह तो आवश्य प्लेजेंट्रीज प्लेजेंट्रीज तो ये मस्वाव से बेटा ए स्वाव से ए <coughs> अरे वाह वेरी गुड पची छे तो हमारे सामने आया चूज एंड राइट द प्रोप्रियट रिस्पांस टू द कंप्लीट कन्वर्जन कन्वर्सेशन पहलू छे

વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ તમારું ફેવરિટ ફૂડ શું છે આ પણ જવાબ આવી શકે પણ વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ છે એ સીકી ઇન્ફોર્મેશન માહિતી મેળવવામાં ના આવે આર યુ ફોન્ડ ઓફ સ્ટ્રીટ ફૂડ આ તો ખોટો જવાબ છે સ્ટ્રીટ ફૂડ ખાવો બહુ ગમે છે વોટ ડુ યુ હેવ ઇન ડિનર નોર્મલી નોર્મલી તમે ડિનરમાં શું લો છો તો નોર્મલી કોઈ ડિનર આવો ન લેતો હોય અને અહીંયા પાછું ભૂતકાળ છે શું છે ભૂતકાળ છે એટ મેં ખાધું અને આ ઈઝ ઇસ જે વર્તમાન છે શું છે વર્તમાન એટલે બે તો ભેગા જ ના થાય તો આજ પૂછ્યું હોય ડીડ થી એટલે ભૂતકાળમાં આ જવાબ આવે એટલે એ આયા સાચો જવાબ છે પછી વાય ડીડ યુ ક્વારલ વિથ યોર નેબર તમે તમારા નેબર એટલે કે પડોશી સાથે પડોશી સાથે શા માટે ઝઘડો કરો છો તો શો કારણ બતાવવાનું છે પડોશી સાથે ઝઘડો કરો છો શું કામ એ કારણ બતાવો રીઝન બતાવવાનું છે શું બતાવવાનું છે રીઝન તો આયા વાય થી પ્રશ્ન પૂછો આયા સામે વાય થી પ્રશ્ન પૂછ્યું એટલે ઉડી ગયો ડુ યુ નો હર નેચર આ તો પ્રશ્ન જ નથી કાઈ તમે એનો નેચર જાણો છો આમાં કારણ દર્શાવવાનું હોય ત્યારે શબ્દ આવવો જોઈએ બીકોઝ એઝ ફોર સિન્સ

ટાઉન હોલ ની બાજુમાં લાલ દરવાજા જતા એટલે લોકેશન એક્ઝેક્ટ લોકેશન બતાવ્યું એ વેરી ગુડ પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એમાં પણ હવે ઓપ્શન આવી ગયા તમારી પાસે સર્ચ ધ એપ ઇન પ્લે સ્ટોર પ્લે સ્ટોર માંથી એપ સર્ચ કરો પછી કોમા

કારણ બતાવાનું છે કારણ કે એ બીમાર હતા સાચી વાત છે બીમાર હોય ફંક્શન ના આવી શકે કારણ કે બીમાર ન હતા તો બીમાર નતા તો કાકા ક્યાં કૂદતા એટલે આખો આ સાચું

એક જાણવાની ઈચ્છા સંતોષાય તો અહીંયા શું આવશે ક્યુરિયોસિટી ઓફ ચિલ્ડ્રન એટ એવરી એવરી છે ને એવરી પછી ખાલી જગ્યા હોય એવરી એવરી પ્રોવાઈડ એવરી પ્રોવાઈડ નો એવરી સ્ટેજ ઓફ ધર લર્નિંગ પ્રોસેસ તે મસ્ટ મસ્ટ છે કેન છે કુ છે માઇક છે મસ્ટ પછી મૂળ ક્રિયાપદ આવે તો મૂળ ક્રિયા ક્રિયાપદ શું છે પ્રોવાઈડ ધ મસ્ટ પ્રોવાઈડ ધેમ વિથ ઓલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એક્સપ્લોર ધ થિંગ્સ અરાઉન્ડ ધ થઈ ગયું કે ત્રણ ખાલી જગ્યા ત્રણ ખાલી જગ્યા લખો ત્રણ માર્ક મેળવો મોજ કરો હવે નિયરેસ્ટ બોલો આમાંથી કયો નિયરેસ્ટ મિનિંગ આવશે તમારે કહેવાનું છે યુ હેવ ટુ ટેલ મી હેબિટેટ હોમ એટલે રહેઠાણ રહેવાનું સ્થાન જુઓ એટલે પ્રાણી સંગ્રહાલય નિયરેસ્ટ મિનિંગ થઈ ગયો હોમ વેરી ગુડ પછી છે ઓથેન્ટિક ઓથેન્ટિક એટલે જે ખરું સાચું રિયલ હકીકત એને ઓથેન્ટિક કહેવાય ઓરલ એટલે શાબ્દિક રિટર્ન એટલે લખેલું ફેક એટલે ખોટું તો અહીંયા આવે રિયલ એટલે ઓથેન્ટિક હકીકત વાળું ખરાઈ કરેલું ચેક કરેલું એને કહેવાય રિયલ ઓથેન્ટિક પછી છે સમિટ સમિટ એટલે થાય શિખર ટેકરી ને સમિટ કહેવાય મીટિંગ એટલે મીટિંગ મડીએ ને મીટિંગ કહેવાય લેન્થ એટલે લંબાઈ હાઈટ એટલે ઊંચાઈ પીક એટલે શિખર કે ટેકરી થાય તો આmanearest मीनिंग થઈ ગયો પીક સુનીરેસ્ટ मीनिंग થઈ ગયો પીક પીક યાદ રાખવું સમિટ પીક પછી સેક્શન પૂરો થઈ ગયો આખે આખા આપણે સોલ્વ કરી દીધું સેક્શન ડી ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સેક્શન ડી માં આપણે શું ભણવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાની છે તો શું છે અહીંયા મિતાલી અને અભિષેક મિતાલી અને અભિષેક બે વાત કરે છે શું કીધું હેવ યુ સીન ધ મૂવી ગુજ્જુભાઈ જોયું પ્રશ્ન પૂછ્યો બરાબર છે તો આ શું છે પેલું તો આવી જ ગયું વાક્ય અભિષેક

પછી વાક્યને જોડવાના છે શું કરવાનું છે વાક્યને જોડવાના છે વેરી ગુડ સરસ મોનિકા વેરી ગુડ પરફેક્ટ પ્લીઝ ટેલ ધ ટ્રુથ સાચું બોલો ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ સાચું બોલો આચાર્ય તમને સજા કરશે

વિચારો ફટાફટ 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 કે શું આવી શકે ફાધર ઇઝ એંગ્રી બાપા ગુસ્સામાં છે હે જતીન કેમ હોમલેટ લેટ જતીન ઘરે મોડો આવ્યો એટલે ગુસ્સામાં છે કારણ બતાવે છે ને

તો નેશનલ એનિમલ છે ઓફ ઇન્ડિયા આવું સરળ અને આસન પૂછાઈ જાય બોર્ડની એક્ઝામ તો આપણે બક્ખા થઈ જઈએ બરાબર પછી ઇટ લાઈક ટુ હન્ટ અલોન એને એકલા શિકાર કરવા મજા આવે છે ક્યારે રાત્રે એટ નાઇટ એન તો સામાન્ય રીતે બતાવે છે તો યુઝનેસ ના આવે સામાન્ય રીતે એટલે યુઝઅલી ક્રિયા વિશેષણ આવે એલવાય આવ્યું એટલે એટ એન્ડ કેન સી વેરી વેલ ઇન ધ ડાર્ક અને રાત્રે રાતના અંધારામાં જોઈ શકે છે બાય ધ ડાર્ક નહીં ઓર ધ ડાર્ક નહીં રાત્રે અંધારામાં જોઈ શકે છે યુઝઅઅલી વેરી ગુડ વેરી ગુડ સરસ પછી છે નુ એઝ ડાયરેક્ટેડ જેવું કીધું છે એવું કરો તો પેરેગ્રાફ આપ્યો છે કે વેન ધ પ્રિન્સિપાલ વિઝિટેડ અને આ શું છે વેન પછી પ્રિન્સિપાલ છે જ નહીં ક્રિયાપદ છે ક્રિયાપદ પછીનો શબ્દ છે ધ ફિઝિક્સ લેબોરેટરી ધ ફિઝિક લેબોરેટરી વોઝ તો એ પેસિવ વોઇસ કરવાનું કીધું ને આપણે પેસિવ વોઇસ કરો વિઝિટેડ ત્યાં સુધી થઈ ગયું તમારે ખાલી એટલું જ લખવાનું છે બાય ધ

મેન્ટ ઓબર્વિંગ છે ક્રિયા પછી ક્રિયા પછી નો શબ્દ આગળ લઈ આવો ક્રિયાપદ પછીનો નો શબ્દ તમે આગળ લઈ આવો તો ક્રિયાપદ પછીનો શબ્દ છે ધક્સપેરિમેન્ટ તો ધ

તો માનવ ઓન્સ ટુ બીકમ અિક અને પોયટ માનવ છે એટલે પોય નું પોએટ થઈ જશે હર ફાધર છે એની જગ્યાએ આવશે હીઝ મધર બધું જેન્ડર ચેન્જ થશે ઇઝ અ વેલ

ઘણા બધા આમાં ચેન્જીસ થયા જો કયા કયા ચેન્જીસ થયા હીઝ મધર પોએટસ મેડમ હીઝ આન્ટ હીઝ હિમ પોટ આટલા બધા ચેન્જીસ થયા આ છે લિંગ પરિવર્તન બરાબર 52 નંબર પછી WH પ્રશ્ન ધૈર્ય ડ્રોપ ધ મોબાઈલ ઓન ધ ફ્લોર ઓન ધ ફ્લોર એટલે કે જગ્યા બતાવી જગ્યા બતાવે તો ક્યાંથી પ્રશ્ન શરૂ થાય બરાબર જવાબ શું થઈ ગયો જયરાજ હેઝ ગોટ ફાઈવિસ પાંચ

પાછળ એલવાય શબ્દ હોય ક્રિયાપદ પછી એલવાય શબ્દ હોય ત્યારે કારણ બતાવે છે શું બતાવે છે કારણ બતાવે છે કારણ બતાવે છે સોરી કારણ નહીં એડવર ક્રિયા વિશેષણ છે ક્રિયા વિશેષણ હોય એટલે હાવ થી પ્રશ્ન થાય હાઉ મેની થી નહીં હાઉ મેની એટલે સંખ્યા આવે ના વોટ થી નહીં વિચ લેંગ્વેજ નહીં હાઉ કેન હિતાંશી રાઈટ એની લેંગ્વેજ કઈ રીતે લખે છે કોઈ પણ ભાષાને બરાબર

अभी पिक्चर ऊपर थी 10 वाक्य बनाना है दिस इज द पिक्चर ऑफ होम देयर इज अ हाउस सरल बच्चा वाक्य देर से शुरू तो सो जो देयर इज अ टीवी इन द रूम देयर इज अ विंडो इन द रूम देयर इज अ क्लॉक इन द रूम देयर इज एन एसी इन द रूम There are two curtains like a parda in the room. There is a lamp in the room. There is a table in the room. There are some books on the table. There is a phone on the table. There are three people on the sofa. There is a sofa in the room. Uh, family members are watching TV. There is a TV on the table.

જાણે છે કે એનો રસ છે ને એન્વાયરમેન્ટમાં પર્યાવરણમાં રસ છે ટ્રુ કે ફોલ્સ ચલો બાર નંબર ટ્રુ ઇના સપોર્ટિંગ સ્ટેટમેન્ટ ધ ગ્રેટెస్ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર સેફટી ચલો આ સાચું છે ખોટું કહી દો ખાલી પાયરોટેકનિક એટલે કે ફટાકડા એનો સૌથી મોટો ખતરો એ છે કે ફાયર સેફટી સાથે એનો વ્યવહાર પડે તો ખોટું છે આ ફોલ્સ સુકામ ખોટું ફાયર હોય તો બરાબર છે સેફટી શબ્દ ના આવવો જોઈએ બરાબર પચિત્ર દેવ્યા ની ફેલ ઇન લવ વિથ કચ એટ ફર્સ્ટ સાઇટ પહેલી જ નજરેને પ્રેમ થઈ ગયો તુજે દેખા તુજે જાનાસન ટૂ રૂ કારણ કે યંગ છે ઇન્ટેલિજન્ટ છે હેન્ડસમ છે

વેદ છે એટલે ફોલ્સ બરાબર પછી સેક્શન ડી ની અંદર પાછા બધા પેરેગ્રાફ જ આવે છે જે આપણે સોલ્વ કરવાના નથી આપણે જે ગ્રામર નો પોર્શન ને ઓબ્જેક્ટિવ પોર્શન જેટલા છે બધા સોલ્વ કરી દીધા બરાબર બોલો બીજું કંઈ પૂછવું હોય તો બાકી મળશું આપણે નેક્સ્ટ પેપર 3 ની અંદર અને પેપર 3 પણ આપણે સોલ્વ કરશું

बराबर बार नंबर से ट्रू तेर नंबर से फॉल्स आदलु लख आख वाक्य लख जरूर नहीं बराबर ओके सो सी यू नेक्स्ट